पाठ 10 अढियाना। नमस्कार विद्यार्थी मित्रों, आज ना डिजिटल क्लास में आपको हार्दिक स्वागत छे। तो आज आपने धोरण 8 गुजराती विषय पाठ नंबर 10 अढियाना पाठनी माहिती मेळवानी छे। तेना लेखक स्वामी સચ્ચિદાનંદ નો જન્મ 1932 માં થયો। આ પાઠનો સાહિત્ય પ્રકાર જીવન પ્રસંગ, કે આપણા જીવન ઉપર એક આપણે કથા આત્મકથા લખી હોય એમ આ સ્વામી સચ્ચિદાનંદે એમના જીવન પ્રસંગ વિશે આત્મકથા લખીને આ પાઠ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે। લેખક પરિચય। બાળ દોસ્તો, અઢિયાના પાઠના લેખક છે શ્રી સ્વામી સચ્ચિદાનંદ। સચ્ચિદાનંદજીનો જન્મ ઈસવીસન 1932માં પાટણ જિલ્લાના સમી તાલુકાના મુજપુર ગામમાં થયો હતો। હાલમાં તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમમાં રહે છે અને લોકકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે। તેઓએ મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ ચાલો અભિગમ બદલીએ અને છેલ્લી ટ્રેન જેવા પુસ્તકો લખ્યા છે। તેઓ આધુનિક વિચારના ક્રાંતિકારી સંન્યાસી છે। તો સૌથી પહેલા આપણે આ સચ્ચિદાનંદનો પરિચય મેળવીશું, ત્યારબાદ આ પાઠની વિસ્તૃત જાણકારી મેળવીશું। પાટણ જિલ્લાના સમી તાલુકાનું મુજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન છે। પાટણ જિલ્લાનું સમી તાલુકાનું મુજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન હતું। હાલ તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપીને લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનાર સંન્યાસી છે। મારા અનુભવ, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુરસ્કર્તા આ જીવન ચિંતકના સ્પષ્ટ અને નિડર વિચારો વેધકતાથી રજૂ થાય છે। આત્મકથાના આ અંશમાં વિદ્યાભ્યાસ માટે લેખનની લગ્ની અને એ માટે એમણે કરેલી મથામણ અને વેઠેલી મુશ્કેલીઓનો પ્રેરણાદાયી ચિતાર રજૂ થયો છે। જિજ્ઞાસા પ્રેરક પ્રસંગ કથન અને સંઘર્ષજન્ય પરિસ્થિતિ નિરૂપણને રોચક બનાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર કે આ લેખકે વિદ્યાભ્યાસ, વિદ્યાનો અભ્યાસ કરવા માટે એમનામાં એટલી લગ્ની હતી કે મારે ગમે તેમ કરીને મારે આ અભ્યાસ મારે પ્રાપ્ત કરવો છે, એટલું મારે જ્ઞાન મેળવવું જ છે એમ એટલે એમની મથામણ ઘણી બધી હતી અને વેઠેલી મુશ્કેલીઓ, એ વિદ્યા પ્રાપ્ત કરવા માટે એમને અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ વેઠી હતી એનો ચિતાર આ પ્રેરણાદાયી આ પાઠની અંદર રજૂ થયો છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આ પાઠને આપણે વિડિયો દ્વારા એનું પઠન કરશું અને ત્યારબાદ આ પાઠની વિસ્તૃત માહિતી મેળવીશું। તો જોઈએ પાઠનો વિડિયો। બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું, પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં। મને રહી રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ। મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો। સુરપુરાના એક મહિનાના નિવાસ દરમિયાન
અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા. મારી ઈચ્છા હતી કે હું એક બે વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકો સમજી શકું એટલે બસ. મૈસુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. મને વિદાય આપવા આખું ગામ હિલોળે ચઢ્યું હતું. સૌની આંખમાં અશ્રુ હતા. દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઉભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિષ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાની ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગળણીથી ગાળીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જ જમુનાજીનો ભરપૂર પ્રવાહ. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. તેઓ જમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા, પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ના રાખતા, ગંદકીનો પાર નહીં. લોકો બોલતા જમના મૈયા કી કૃપા સે, મારા મનમાં પ્રશ્નો થતા આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે. પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મ નિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. બસ કરાચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કા મુક્કી કરીને નીકળ બહાર. ચારે તરફ ગંદકી જ ગંદકી. થઈ ગઈ ધાર્મિકતા, કરી લીધું કલ્યાણ. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરોએ લખાયું હતું, શ્રોત મુનિ આશ્રમ. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે, પછી આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે, મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે. આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું કે હમારે પંડિતજી આપકો પડને દેંગે, લેકિન રહેને કી જગહ નહીં હૈ. મેં પૂછ્યું કે તો બીજી કોઈ જગ્યા હોય તો બતાવો. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું. વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમોને જોતા જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલા લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ. તેનું મૂલ્ય 10.5 આના, લગભગ 65 પૈસા હતું. મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા. બાકીના 2.5 આના એટલે કે 15 પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થયો, પુસ્તક પાછું આપ્યું. સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી. હવે શું કરવું? લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા, પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. અન્નક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો, અહીં પોતાનું પાથરણું પાથરીને સુઓ અને કૂવાનું પાણી પીઓ. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગીરીજી તેનું સંચાલન કરતા. માણસ બહુ જ સારા, ભલા અને સમજો. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. અહીં રસોડું નહોતું એટલે જમવાનો તો પ્રશ્ન જ નહોતો. હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે, પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે?
અઢિયાના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું, કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી. શું કરવું? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા, અને કોઈ સજ્જન દેખાય તો અઢિયાના માગ કોઈ તે જરૂર આપી દેશે. બીરગીરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો. કદાચ આ માણસ મને અઢિયાના આપે પણ માંગવાની હિંમત ના ચાલે, કદાચ ના પાડે તો, કદાચ અપમાન કરશે તો. માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. મેં સૌને નિહાળ્યા પણ કોઈની પાસે અઢિયાના માંગી શક્યો નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું અઢિયાના માગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. નિરાશા વધી ગઈ હતી. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, અઢિયાના ખૂટે છે, જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું. કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ અઢિયાના આપી દીધા. મારા આનંદનો પાર ન હતો. મને થયું, નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યો. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈ કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાધ માનતો નહીં. બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ હતી નહીં, એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈ બેસી ગયો. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો, જેમાંથી 1.5 આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું. 1.5 આના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને 1.5 આના આપ્યા હતા તેનું મહત્વ છે. આવા પ્રસંગો જીવનભર વિસરાવા જોઈએ નહીં. ભાષા સજ્જતા. તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો જોવાની મજા આવી ને, તો આ પાઠનો પણ વાંચન કરી રાખ્યું હશે. તો હવે આપણે આ પાઠની વિસ્તૃત માહિતી મેળવીશું. બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કર્યું. બાળકોને પાઠશાળાની અંદર તો શ્લોકો રુદ્રનું જ્ઞાન તો એમને અધ્યયન એટલે કે અભ્યાસ એમને પ્રાપ્ત કર્યો હતો. પણ વ્યાકરણ વગેરે કશું જાણવું નહીં. વ્યાકરણ ગુજરાતીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં બધું વ્યાકરણ આવતું હોય છે. વ્યાકરણ વિશેનો ખ્યાલ આમને હતો નહીં. મને રહીને તૈયાર કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. અને ધીરે ધીરે રહીને એટલે કે ધીમે એને સમજાવી કે મારે જો ધર્મ પ્રસાર સારી રીતે કરવો હોય તો મારે સંસ્કૃત વિદ્યાનો અભ્યાસ પ્રાપ્ત કરવો જોઈએ, મારે સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો. વ્યક્તિ ઉંમર 23 વર્ષની થઈ ગઈ હતી અને હવે પોતે એ ભણવા માટે મારી ઉંમર ઘણી બધી મોટી છે એમ એ જાતે પોતે માનતા હતા. સુરપુરાના 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા. સુરપુરાના 1 મહિનાના નિવાસ દરમિયાન એનું અધ્યયન એટલે અભ્યાસ કરવાના એમના વિચારો પાછા તાજા પાકા થાય છે. પાછો વિચાર આવે છે
મારી ઈચ્છા હતી કે હું એક બે વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, મેં તમને એવી ઈચ્છા હતી કે થોડું ભાઈ એક બે વર્ષમાં થોડુંક સંસ્કૃતનું એવું જ્ઞાન, થોડું વ્યાકરણ થોડુંક સમજી લઉં, શીખી લઉં, કે સંસ્કૃત શ્લોકોને સમજી શકું એટલે બસ, તો સંસ્કૃત શ્લોકો સારો અભ્યાસ કરી શકું એટલું બસ. કે મેં સુરપુરામાંથી સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું, મેં તો ત્યાંથી સુરપુરામાંથી સીધા રહેલ મથુરા વૃંદાવન જવાનું એમ નક્કી કરે છે. મને વિદાય આપવા આખું ગામ હિલોડે ચડ્યું હતું, એમને વિદાય આપવા માટે કે અભ્યાસ કરવા જઈ રહ્યા છે એટલે આખું ગામ એમ હિલોડે ચડ્યું હતું અને આખું ગામ એમ વિદાય આપવા માટે આવ્યું હતું. સૌની આંખમાં આંસુ હતા, સૌની આંખમાં આંસુ, બધા રડી ગયા હતા. દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો, આજે પણ જો કોઈ નિષ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો વિભોર થઈ જતા હોય છે. નિષ્પૃહ, નિષ્પૃહ એટલે જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય તેઓ, કેવો વ્યક્તિ કે આપણા ગામની અંદર જો આવી જાય તો આખું ગામ તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુઓ, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને જ્ઞાની ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. આપણે જોઈએ છીએ કે આપણું ગામની અંદર અનિયંત્રિત સાધુ ભાવ આવતા હોય છે, ભિક્ષુક ભિખારીઓ, કોઈ તાંત્રિકો, કોઈ જ્યોતિષ હોય, તમારા આવું નરસે આમ છે તેમ છે, એવા ખોટા રવાડે આપણે ચડાવી દે છે. અને આ બધું જ કે પ્રજામાં અનિશ્ચિત જ્ઞાની ઉપજે એવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. જો આ બધાની વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ઘરની ગાળની યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ બહુ કાર્ય થઈ શકે તેમ છે. જો કે આ બધું વ્યવસ્થિત અને નિશ્ચિત કરી શકાય, આ ગરમીની ગાળીને તેથી આપણે ચા કરતા હોય ગરમી ગાળીને આપણે ચા પીએ છીએ, તો એવા કોઈના મનમાં પોતા વિચારો હોય પોતાની ગરમીમાંથી એ ગળી જાય અને સાચા માર્ગ તરફ એ પ્રયાણ કરતા હોય છે. સાચો બધાય તો હિત અહિતનો ભેદ કરીને કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રની અંદર બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. તો ખોટા વિચાર મનમાંથી નીકળી જાય અને સાચા માર્ગે ચાલી જાય, પણ તેવું થઈ શકે તેવું દેખાતું નથી, પણ આવું થઈ શકે એવું દેખાતું નથી. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો, ઊંઝાથી ટ્રેનમાં બેસી અને નથી રવાના થાય છે. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા, ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને સાથે આપ્યા હતા. હવે મને લાગે કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલુ નહીં શકે, એટલે સ્પર્શ નહીં કરવો એટલે કે નાણાનો યોગ્ય ઉપયોગ કરો, બીજે ક્યાંય નાણાના આડા જગ્યાએ વાપરવા નહીં, તો સ્પર્શ નહીં કરવાનો નિયમ એટલે કે નાણા એ બીજી ખોટો માર્ગે રૂપિયા વાપરવા નહીં, એવો નિયમ તેમને કે રાખી દીધો. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો, અજમેરથી રોકાઈ અને તે લેટર મથુરા આવે છે, હું ઉતર્યો હતો તેની સામે જમુનાજીનો ભરપૂર પ્રભાવ, કે મથુરાના કાંઠે ઉતર્યા અને ઉતરા તેની સામે જમુના કેવડા નદીનો ભરપૂર પાણીનો પ્રભાવ આથી જતો હતો. હું બેઠો બેઠો ઘણી વાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો, ત્યાં બેઠા બેઠા આગંતુક જ્યાં ત્યાં બધા જે આગત કરે છે નવા આવનારા, તો નવા નવા કોઈ અહીંયા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે, જોઈ રહેતા હતા. તેઓ યમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા, તેઓ યમુના નદીને ખૂબ જ પૂજ્ય નદી માનતા હતા. પૂજ્ય માનવા છતાં સ્વસ્થતા જરાય ના રાખતા, પૂજ્ય માનવા છતાં સ્વસ્થતા જરાય રાખતા નહોતા. ગંતીનો પાર નહીં લોકો બોલતા, જેમના મૈયાથી કૃપા છે મારા મનમાં પ્રસો થતા, જે ગંતીનો પાર નહીં છે ત્યારે લોકો તો બોલતા કે એમના મૈયાથી કૃપા છે, મારા મનમાં જેવા પ્રશ્નો એટલે કે તેમના મનમાં ઉદ્ભવતા હતા. આ જળ પ્રવાહ પણ કૃપા કરતો હશે, આ જળ પ્રવાહ આ પ્રવાહ જે વહી રહ્યો છે
એ પણ આ મનુષ્યને આ માનવીને કૃપા કરતો હશે. પ્રાકૃતિક ઉજળમાં અટવાયેલા માણસને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે બધી પ્રાકૃતિક સૌંદર્ય પ્રતિ પ્રકૃતિક ઉજળમાં અટવાયેલા આ માણસને નથી તો એક બ્રહ્મનિષ્ઠા, એક બ્રહ્મનિષ્ઠા એટલે કે પરમેશ્વર એક જ છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે એક બ્રહ્મનિષ્ઠા કહેવામાં આવે છે. થતી કે પ્રાકૃતિક સૌંદર્યની અહીંયા પ્રતિ થતી બસ સર આત્મા માર ડૂબકી કર ભોકા અને ધક્કાબંધી કરીને નીકળ બહાર બસ તેટલું જ. લોકો પહેલાં કોઈ આસનો કરે, કોઈ ભગવાનની મદદ લઈને પાણી પ્રવાહ ચડાવતા હોય છે, પાણીમાં માર ડૂબકી કર ભોકા પ્રવાસ કરતા હોય છે અને ત્યાં નદીના કાંઠે ધક્કા મૂકી બધા કરતા હોય છે. નીકળ બહાર ચારે તરફ ગંદકી જ ગંદકી, ચારે તરફ નદીના કાંઠે તમે જોવો તો કે બધે જગ્યાએ ગંદકી જ ગંદકી જોવા મળતી હતી. થઈ ગઈ ધાર્મિકતા, કરી લીધું કલ્યાણ, થઈ ગઈ તમારી ધાર્મિકતા, કરી લીધું કલ્યાણ. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. થોડા દિવસ મથુરા રહે છે અને મથુરા રહીને પાછા અહીંયાથી વૃંદાવન જવા નીકળે છે. નાની ગાડીમાંથી મને એક મોટો આશ્રમ દેખાયો, નાની ગાડીમાં એક મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરો લખાયું હતું, સ્રોત મુનિ આશ્રમ. તે આશ્રમ નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? સ્રોત મુનિ આશ્રમ. મેં નક્કી કરી કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. મેં એવું નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહે પછી હું આ આશ્રમમાં અહીંયા રહીશ, અહીંયા ભણીશ એવો નિશ્ચય કરેલ છે. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે. એ નિર્ણય પ્રમાણે એ રેલવે સ્ટેશનથી આ સ્રોત મુનિ આશ્રમે આવે છે અને એમને સંસ્કૃત ભણવાની ઈચ્છા હતી. મારે સંસ્કૃતનું જ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે. મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે? મને અહીંયા આશ્રમમાં મને રહેવાની મને ભણવાની સગવડ આશ્રમમાં મને મળી શકશે? આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું, આશ્રમના જે વહીવટ કરનારા જે વ્યવસ્થાપક સ્વામીજી એ કહે છે, હમારી પંડિતજી આપકો પઢને દેંગે લેકિન રહેને કી જગહ નહીં હૈ. કે અમારા પંડિતજી તમને ભણાવશે ખરા પણ અહીંયા રહેવાની જગ્યા નથી, અહીંયા તમે રહી શકશો નહીં, તમે ભણી શકશો પણ રહી શકશો નહીં. મેં પૂછ્યું કે તો બીજી કોઈ જગ્યા હોય તો બતાવો. પાસે કહે છે કે કોઈ આપણે જગ્યા પર જાય, આપણે ક્યાં ભણવાનું અલગ હોય, રહેવાનું અલગ હોય, તો આપણે કોઈ ક્યાં હોસ્ટેલમાં કે તમે ભણી શકશો પણ રહી શકશો નહીં, ભણવું ક્યાં રહેશ તો બી કેવું, તો એ બીજી કોઈ જગ્યા હોય તો મને જણાવો. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું. તેમણે કહ્યું કયા આશ્રમનું? પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું કે તમે ત્યાં જઈ શકો, ત્યાં તમે રહી શકો છો. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું. લઘુ કૌમુદી, લઘુ કૌમુદી એટલે કે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું પુસ્તક, પુસ્તકો સંસ્કૃતના એ પુસ્તકો લઈને તમે આવતીકાલે તમે અહીંયા ભણવા માટે અભ્યાસ કરવા માટે આવતા રહ્યો તો સૂચન પણ કર્યું. વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમોને જોતા જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલા લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. કે વિશાળ એવો મોટો આ તો સુરતનો આશ્રમ હતો, એ બંધ પડેલા 50 રૂમોને એ જોતા જોતા એ બહાર નીકળે છે અને પરમહંસ આશ્રમ પહેલા જતા જતા પહેલા લઘુ કૌમુદી આ પુસ્તકો લેવાનો નિર્ણય કરે છે. પુસ્તકો બજારમાંથી લેતો જઉં પછી હું આ પરમહંસ આશ્રમમાં જઉં. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. ગીતા પ્રેસ ગોરખપુર દુકાનનું નામ છે મિત્રો, ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ તેનું મૂલ્ય 10.5 આના. મેં લઘુ કૌમુદી પુસ્તક જોયું પણ એના કેટલા? 10.5 આના, લગભગ 65 પૈસા થાય એવું હતું. કે મારી પાસે માત્ર 8 આના બચ્યા હતા. એટલે પછી કેટલા હતા? 8 આના. 8 આના એટલે હાલમાં લગભગ 15 પૈસા. 15 પૈસા જ એની પાસે બચ્યા હતા. બાકીના 18 આના લાવવા ક્યાંથી?
તો બાકી 8 આના છે, બાકીના 65 રહેલા, તો બાકીના બીજા 18 આના મારે લાવવા ક્યાંથી? હું નિરાશ થઈ ગયો. આમ કે લેખક નિરાશ થઈ ગયો, મારે શું કરવું? બાકીના પુસ્તક તો પુસ્તક આ લોકો આપશે ને, તો પુસ્તક કેવી રીતે લઈ શકીશ? કે પુસ્તક પાછું આવ્યું છે, પુસ્તક પાછું દુકાનદાર પાછો બસ ગયો ભાઈ, આ પુસ્તક પાછું મારી પાસે પૂરતા પૈસા નથી. કે સંસ્કૃત ભણવાની તીવ્રતા આવી રહી, સંસ્કૃત ભણવાની તીવ્રતા આવી રહી, તીવ્રતા આવી રહી એટલે કે આતુરતા, ચટપટી, આમ બહુ ઉત્સાહ, મારે સંસ્કૃત ભણવું છે, ભણવું છે, ઉત્સાહ આવતો. હવે શું કરવું? લગભગ માય દોઢ માય દૂર પર ભણ આસન પહોંચશે. હવે શું કરવું? વિચારમાં વિચારમાં લગભગ માય દોઢ માય દૂર પરમહંસ આશ્રમ હતો ત્યાં પહોંચે છે. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની તદી. પરમહંસ આશ્રમ એટલે શું? કે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા એટલે પરમહંસ આશ્રમ. અહીં આપણો પ્રશ્ન પૂછાય છે. પાણી પીવાના કુવા સિવાય બીજું કોઈ સગવડ નહીં. પરમહંસ આશ્રમમાં ફક્ત પાણી પીવાનો કુવો એ ભરો, બીજી કોઈ સગવડ ત્યાં હતી નહીં. આમ છત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા અન્ન છત્ર હતું ત્યાં જે ભોજન કરો અથવા જો અન્ન છત્ર બંધ હોય તો ભૂખ્યા રહો. અહીં પોતાનું પાત્રનું પાત્ર જે સુવો અને કુવાનું પાણી પીવો. અહીં પોતાનું પાત્રનું જે પાત્ર જ્ઞાતું બધું જે હોય તે પાત્રનું પાત્ર જે સુવો અને કુવાનું પાણી પીવો એવો નિયમ હતો. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગીરીજી તેનું સંચાલન કરતા. માત્ર એક સંચાલન કરતા પરમહંસ આશ્રમનું એક લંગોટી કોતરી વાળી તે સ્વામીનું નામ છે બીરગીરીજી બાપુ મહારાજ સ્વામી હતા એ આશ્રમનું સંચાલન કરતા હતા. માણસ બહુ સારા ભલા અને સમજુ, માણસ બહુ સારા હતા ભલા હતા અને સમજુ હતા. મને થોડી પુષ્પર્શ કરીને પછી એક ખુલ્લી રવિશમાં આસન લગાવવા કહ્યું. મને થોડી પુષ્પર્શ કરી પછી મને ખુલ્લી રવિશ જગ્યા રવિશ એટલે કે પડાવી ખુલ્લી જે જગ્યા હતી ખુલ્લી જગ્યામાં રહેવાનું અને આસન લગાવવાનું થયું. અહીં રસોડું ન હતું એટલે જમવાનો પ્રશ્ન હતો જ નહીં. અહીં રસોડું હતું જ નહીં, જમવાનું તો કંઈ કહેવાય નહીં, જમવાનો પ્રશ્ન તો કંઈ હતો જ નહીં. હું મારું પાત્રનું પાત્રને બેઠવાની ચિંતામાં પડી ગયો. લેખક પોતાનું પાત્રનું પાત્રને ત્યાં બેસે છે અને એ ચિંતામાં પડી જાય છે. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે પણ લઘુ કોમળી વિના કેમ ભણવા છે? તેવો મનમાં પ્રશ્ન ઉદ્ભવવા લાગ્યા કે આવતીકાલથી મારે ભણવાનું શરૂ કરવાનું છે પણ આ લઘુ કોમળી પુસ્તકો વિના હું કઈ રીતે ભણીશ? કે અઢિયાના લાવવા ક્યાંથી? મારે અઢિયાના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું, વાતાવરણ જે બહાર હતા એમ આપણે સગુ વાળું કોઈ હતું નહીં, વાતાવરણ અજાણ્યા લોકો હતા, બધું અજાણ્યું હતું. કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતું, કોઈની વાત પાસે પણ કોઈ વાત કરી શકે તેમ નથી. કોઈ સગા વાળા તો કોઈ આપણા દૂર લોકો સગા હોય તો આપણે એની પાસે જઈને કહી શકીએ પણ અહીંયા તો બધું અજાણ્યા વ્યક્તિઓ હતા એટલે કોઈની પાસે જઈને મારે વાત કરી લીધી. શું કરવું? અમારે શું કરવું? કે કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. કેટલોક સમય આમ ગમગીન ચિંતામાં ચિંતામાં રહ્યા પછી આમ તો ચમકારો તો વિચાર આવ્યો તો વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો વઢિયાનો માન તો મનમાં ઉદ્ભવ થાય છે. કે વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા તું જા અને તારી સમય કોઈ સજ્જન વ્યક્તિ દેખાય તો એની પાસે તો વઢિયાના માપ જગે કોઈ તે જરૂર આપી દેશે તે તને કોઈ તને અઢી આ જરૂર તને આપશે. કે આવો મનમાં એ વિચાર આવે છે પછી આપ એ જવાબ બિરગીરીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા. બિરગીરી મહારાજ ને પરમહંસ આશ્રમના સંચાલક હતા બિરગીરીજી મહારાજ એમને કહીને પાછો આ લેખક વૃંદાવન જવા રવાના થાય છે. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચ ભરી દ્રષ્ટિથી જોતો. સામે કેટલા બધા લોકો મળતા અને વ્યક્તિનો આશાથી અને લાલચ ભરી આ દ્રષ્ટિથી જોયા કરતો હતો. કદાચ આ માણસ મને અઢિયાના આપે, કદાચ આ માણસ આપશે અઢિયાના, આ માણસ આપશે. માણસ તો કેટલા અવર જવર થતી હતી પણ કયા માણસ પાસે અઢિયાના માગવા એના મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હતો.
પણ માંગવાની હિંમત ના ચાલતી, પણ કોઈની પાસે પૈસા માંગવાની હિંમત આને તમે ચાલતું હોય, કદાચ ના પાડશે તો, કદાચ પૈસા નહીં આપે પણ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો, કદાચ જાઓ અપમાન કરશે તો કે હું શું કરીશ તે, આમ આવા વિચારો મનમાં ઉદ્ભવ લાગ્યા. માણસમાં જયારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે તે કુમારી વ્યક્તિત્વ ભેલું દુષ્ટ જેવું થઈ જાય છે. તેઓ મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. માણસ જયારે યાચના વૃત્તિ જયારે મનમાં આવડ આવે છે ત્યારે એનામાં એ કોઈ પણ ઢીલા ઢસતો હોય સાવ ઢીલા હોય એ હિંમત હારી ગયો કે સાવ આ હિંમત હારી જાય ત્યારે ઢીલા ઢસ થઈ જશે. એવી પ્રતિક્ષણો એ મને લાગવા લાગ્યું. લગભગ દોઢ માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. લગભગ દોઢ માઇલના એ રસ્તા ઉપર કેટલાય માણસો એમની સામે મળ્યા, પણ કોઈની પાસે આ પૈસા માંગી શક્યા નહીં. મેં સૌને નિહાળ્યા પણ કોઈની પાસે અઢી આ માંગી શક્યો નહીં. બધા એ જોયા પણ કોઈની પાસે પૈસા માંગી શક્યા નહીં. બિહારીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. બિહારીજીનું મંદિર હવે વૃંદાવન એ નજીક આવી રહ્યું હતું. મને થઈ ગયું કે હું અઢી આ માંગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. તો મને એવું થઈ ગયું કે હું કોઈ વ્યક્તિ જોડે અભિયાના રાખી શકીશ નહીં અને હવે હું આ પુસ્તક વિના સંસ્કૃતનો અભ્યાસ પણ કરી શકીશ નહીં. નિરાશા વધી ગઈ હતી. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપરામાં ફળો વેચતા એક માણસ પર પડી. નિરાશા ચિંતાઓ વધતી જાય છે. તેવામાં દ્રષ્ટિ નજર એક રોડ ઉપર બેસેલા ટોપરામાં ફળો વેચતા એક માણસ પર પડી ગઈ. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો કે આ ફળ વેચતા એ વ્યક્તિ હોય છે માણસ, એ માણસ પાસે આમ જાય છે. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું, એની હથેળીમાં જે 8 આના હતા એ બતાવ્યા અને તેને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, અહીં 8 આના ખૂટે છે, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, 8 આના ખૂટે છે, જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ. જ્યારે મારી પાસે બીજા પૈસા આવે તો તમે પાછા આપી દઈશ. જો તમે મારી મદદ કરશો તો મને 8 આના આપશો તો હું મારું પુસ્તક લઈ હું મારો અભ્યાસ કરી શકું, પછી તમને હું મારા પૈસા તમને પાછા આપી દઈશ. પણ જો નહીં મળે તો નહીં આપું. પણ જો નહીં મળે તો કે નહીં આપું, જો મળશે તો પૈસા પાછા આપીશ, નહીં મળે તો નહીં આપું. એવું આ લેખક આ ટોપલાવાળા માણસને કહે છે. કશું વિચાર કર્યા વિના કહેવાય મને તરત જ 8 આના આપી દે. કશું વિચાર કર્યા વિના એ ટોપલાવાળાએ તરત જ એ લેખકને 8 આના આપી દીધા. મારા આનંદનો પાર ન રહ્યો. ખુશી ઉત્સાહમાં આવી આનંદમાં આવી ગયા. મને થયું નરસિંહ મહેતાની મૂડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. મનમાં વિચાર આવ્યો કે નરસિંહ મહેતાની હુંડી આ ભગવાને આવી જ રીતે એ સ્વીકારી હશે. ઝડપથી હું પ્રેમ દુકાન પર પડ્યો તો લઘુ કૌમુદી પુસ્તકની દુકાને ફટાફટ ત્યાં પહોંચે છે. દુકાન બંધ થઈ રહી હતી. દુકાન બંધ થવું હતી થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. દુકાનદારે પુસ્તક આપે છે જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય એટલા હળકથી ઉપાસો કર્યો. જ્યારે સ્વર્ગનો ખજાનો લેખકને મળી ગયો તેમ પુસ્તક લઈને હરકતા હરકતા એ પાછા પડે છે. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈ કોઈ વાર પ્રસિદ્ધ મંદિરે વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાદ માનતો નહીં. તો કોઈ મૂર્તિ પૂજામાં તો ભગવાન પૂજા મૂર્તિ પૂજામાં તો માનતા નહીં, પણ કોઈ કોઈ વાર પ્રસિદ્ધ મંદિરે વગેરે દર્શન કરવા એ જતા. બિહારના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવી બિહારના દર્શન કરી અને દિવસ આથમ્યા પછી એ પરમહંસ આશ્રમમાં આવે છે. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ હતી જ નહીં. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો કોઈ હતો જ નહીં. વીજળી એટલે લાઈટ પણ ત્યાં નહોતી, એટલે કોઈને કંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસન જઈ બેસી ગયું. ચૂપચાપ જઈ અને હું પોતાની મારી પોતાની આસન જઈ મારી જગ્યાએ બેસી ગયો. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું જ કંઈ હતું નહીં. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો. 1 મહિના પછી 1 રૂપિયો એમને મળ્યો.
જેમાંથી અઢી આણા જેવું મેં તરત જ ચૂકી લીધું હતું. તરત જ આ રીતે બે એ અઢી આણા જેવા ટુકડા વાળા માણસ પાસે લાગ્યા હતા. તરત જ એ માણસ પાસે જઈને અને અઢી આણા એટલે લગભગ આના 15 પૈસા, તરત એની રૂપિયા રૂપિયા 2 પૈસા માંથી 15 પૈસા તરત એ ટુકડા વાળાને આપી આવે છે. અઢી આણા ચૂકી લેવાનું મહત્વ નથી, અઢી આણા ચૂકી લેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન પાસે મને અઢી આણા આપ્યા હતા તેનું મહત્વ છે. એ ટૂંકમાં માણસનું નામ હતું ભગવાન દાસ, કે જે એ અઢી આણા ચૂકી લીધા એ મહત્વ નથી, પણ જે પરિસ્થિતિમાં કે આપણે જે પરિસ્થિતિમાં રહીએ છીએ અને એ પરિસ્થિતિમાં આપણે કોઈ આપણું કામ પૈસાથી થઈ જાય છે, આપણને વસ્તુ મળી જાય છે અને આપણું કામ પાર પડી જાય છે, એ મહત્વનું છે. આવા પ્રસંગો જીવનભર વિસરાવા જોઈએ નહીં, કે આવા પ્રસંગો આપણા મનની અંદર આપણા સ્પેશિયલ પરિવારની અંદર પણ ઘણા બધા આવા પ્રસંગો આવતા જ હોય છે, વિસરાવા જોઈએ, ભૂલવા જોઈએ નહીં, કે બધાની પરિસ્થિતિ સરખી હોતી નથી. કોઈ પણ ભરે રૂપિયા હોય તો એને કોઈ વસ્તુ મેળવવું હોય તો એની પાસે પણ રૂપિયા ખૂટતા હોય છે. ગરીબ વ્યક્તિ હોય તો એની કંઈક વસ્તુ લેવું હોય તો એ 5-25 રૂપિયા જોતા હોય છે, પણ કેટલા પૈસા મળી જાય એ વસ્તુ જે મેળવવા ઈચ્છતો હોય એ વસ્તુ પણ એને મળી જાય તો એ વ્યક્તિ તરત ખુશ થઈ જાય છે, ખુશ થઈ જાય અને એની સાથે પછી તરત જ એ પૈસા પાછા આપી એ આપણે આપી દેશે. આપણે કઈ પરિસ્થિતિમાં હતા અને આપણે એ પરિસ્થિતિમાં બહાર નીકળી અને આપણે કયા માર્ગ ઉપર ચાલ્યા છીએ એનો બોધ આ પાઠમાંથી આપણે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ પરિસ્થિતિ આપણા પરિવાર પર હોય પણ તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે કોઈ મદદ થતું હોય તો આપણે ઉપકાર કોઈ દિવસ ભૂલવો જોઈએ નહીં. કેમ તો આવા આ પાઠ મારા અનુભવ લેખનના અનુભવમાંથી આ પાઠને વિસ્તૃત વર્ણનમાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે પૂરો કરીએ છીએ. બાળ દોસ્તો, આ અગાઉ તમે ઉપમા અલંકાર અને રૂપક અલંકાર વિશેની જાણકારી મેળવી છે. આજે આપણે શબ્દાલંકાર પ્રકારના એક અલંકાર એટલે કે વર્ણાનુપ્રાસ અલંકારની જાણકારી મેળવીશું. અહીં આપેલા વાક્યો વાંચો. પહેલું વાક્ય છે, કામિની કોકિલા કેલી કૂજન કરે, અને બીજું વાક્ય છે, કાળા કરમનો કાળો મોહન કાળું એનું કામ. ઉપરના બંને વાક્યોમાં એક જ વર્ણ એટલે કે કનો વારંવાર ઉપયોગ થયો છે. અહીં કનો ઉપયોગ ચમકકૃતિક સર્જીને ભાષાને શોભાવે છે. અહીં શબ્દ દ્વારા ભાષા શોભતી હોય આ શબ્દાલંકાર બને છે, પરંતુ સાથે સાથે અહીં વર્ણનું મહત્વ હોય આ અલંકાર વર્ણાનુપ્રાસ અલંકાર છે. છે આભાર.